विद्यार्थी मित्रों, पेपर सेट नंबर 2 અને પ્રશ્ન નંબર 26 નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. પ્રાચીન વિદ્યાપીઠોમાં જેની ગણના થતી હોય એવી સૌથી મહાન, જેનું વિશ્વકક્ષાએ નામ ના હોય, શિક્ષણની મહાનગરી ગણાતી હોય એવી પ્રાચીન સમયની 5મી સદીની સૌથી મહત્વની વિદ્યાપીઠ એટલે નાલંદા વિદ્યાપીઠ, જેમાં 300 વર્ગખંડો હતા, જેમાં 7 મોટા સભાખંડો પ્રાર્થનાખંડો હતા, ત્યાં 90,000થી વધુ હસ્તપ્રતો વાળો એક ધર્મગંજ રહેતો, એટલે કે જેને પુસ્તકાલય કહેતા, લાઇબ્રેરી કહેતા, ત્યાં રસાયણ શાળાઓ હતી. આપણે આચાર્ય નાગાર્જુનની આગળ વાત કરી ગયા, એ ત્યાંના પ્રાધ્યાપક, ત્યાંના અધ્યાપક અથવા તો આચાર્ય હતા. વાત કરીએ નાલંદા વિદ્યાપીઠ વિશે. બાજુમાં એક સરસ મજાનું ચિત્ર પણ આપ્યું છે, જે નાલંદા વિદ્યાપીઠનું છે. એ પ્રાચીન સમયની વિદ્યાપીઠ આજે પણ આપણે ત્યાં હયાત છે. આ નાલંદા વિદ્યાપીઠ એ અત્યારે બિહારના પટના જિલ્લાના બડગાંવમાં આવેલી છે. યાદ રાખજો, પહેલો ટોપિક આપણો શું થશે, તો કે નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી વિદ્યાપીઠ છે, જે 5મી થી 7મી સદીમાં સૌથી મહાન એક્ટિવ કાર્યરત હતી. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું, એટલે બૌદ્ધ લોકો ત્યાં, મેક્સિમમ બૌદ્ધ વિદ્યાર્થીઓ અને બૌદ્ધ આચાર્ય નાગાર્જુન પણ એમાં હતા. સૌથી પહેલા તો 5મી સદીમાં કુમારગુપ્તે એક વિહાર બંધાવ્યો અહીંયા, જેમ આપણે ચૈત્ય અને વિહાર કહીએ છીએ ને, ગુફા છે એક પ્રકારની. મહાવીર સ્વામીએ પોતાના 14 ચાતુર્માસ કર્યા. મહાવીર સ્વામી એટલે જૈનની અંદર ચાતુર્માસ, એવો આપણે કેમ નવરાત્રી હોય એમાં ચાતુર્માસ હોય, એને 14 ચાતુર્માસ અહીંયા કર્યા. આપેલું ચિત્ર આપણે નાલંદાની એ સમયની પ્રતીતિ છે. અત્યારે તો આ ભગ્ન અવસ્થામાં છે, અત્યારે આ અવસ્થામાં નથી, પરંતુ જ્યારે એ કાર્યરત હતી ત્યારે કંઈક આવું એનું બાંધકામ હતું, કંઈક આવી રીતની એ દેખાતી હતી. 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ઓળખાતી હતી. એટલે કે મુદ્દા નંબર 1, 2, 3 અને 4 આ થયો. આ 2 ગુણનો પ્રશ્ન છે, એટલે આપણે 4 મુદ્દા તો ગણા, પરંતુ એકાદ મુદ્દો હજી લખીએ. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર હતો. આ લોકો એને પુસ્તકાલય ન કહેતા, પરંતુ ધર્મગંજ કહેતા. ધાર્મિક પુસ્તકોનો ગંજ એટલે ઢગલો, એટલે નામ આપ્યું ધર્મગંજ. 90,000થી વધુ હસ્તપ્રતો, એટલે બેટા હાથથી લખાયેલા પુસ્તકોને તમે હસ્તપ્રતો કહી શકો છો, હસ્તપ્રતો. 7મી સદીમાં ચીની પ્રવાસી યુએન સ્વાંગ આ વિદ્યાપીઠમાં આવ્યો. પોતાની સાથે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો લઈ ગયો. આશરે એમાં 300 વ્યાખ્યાન ખંડો હતા. બરોબર, રહેવા માટે વિદ્યાપીઠમાં નિભાવ માટે આપણે જોઈએ તો 100થી વધુ ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓ ભણતા હતા, અને વિનામૂલ્યે ભોજન પણ મળતું હતું ત્યાં. તો આટલા મુદ્દાઓ આપણા 2 ગુણ માટે ઇનપ રહેશે, વધુ પડતું આપણે લખવું નથી.